પવિત્ર શ્રાવણ માસ એટલે ભગવાન ભોળાનાથની ભક્તિનો મહિનો હિન્દુ ધર્મમાં શ્રાવણ માસ નું મહત્વના મહત્વ ખાસ અહેવાલ સૌરાષ્ટ્રની ધરા એટલે સંત સુરાઓની ભૂમિ શ્રદ્ધાથી આ ભૂમિમાં લોકો દેવોની આરાધના કરે છે આ ભૂમિમાં આવેલા અનેક મંદિરોના પૌરાણિક ઇતિહાસ જોવા મળે છે જેતપુરથી છ કિલોમીટર દૂર કેરાડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે કહેવાય છે કે પાંડવોએ વનવાસ દરમિયાન આ મંદિરનું નિર્માણ કર્યું હતું લગભગ એંસી એકર જેટલી જગ્યામાં આ મંદિરનું પરિસર આવેલું છે અહીં લોકવાયકા મુજબ ભગવાન ભોળાનાથ સ્વયંભૂ પ્રગટ થયા હતા લગભગ સાત વર્ષ જૂનો આ મંદિરનો ઇતિહાસ હોવાનું મનાય છે મહાભારત કાળમાં ભીમના જ્યારે લગ્ન થયા ત્યારે અહીંથી જ માખીયાળાના ડુંગર પર જાન ગઈ હતી જ્યાં હિડંબા સાથે ભીમના લગ્ન થયા હતા પાંડવો જ્યારે યજ્ઞશ જ્યારે દીકરા ત્યારે યજ્ઞ કરેલો છે શિવલિંગની પૂજા કરેલી છે આ શિવલિંગ છે એ પાંડવો વખતની છે અને શંયભૂ મહાદેવ છે દર વર્ષે ચોખા વધે છે અને ભાવિકો બધાય જલ અભિષેક કરવા આવે છે રુદ્રપાઠ રઘુરૂદ્ર પિતૃ કાર્ય પ્રેતબલી નાનબલી બારે મહિના લોકો અહીંયા શ્રદ્ધાથી વિશ્વાસથી આવે છે ને બધાના કામ થાય છે અને એક સતીમાં થઈ ગયા છે બાજુમાં પટેલના બેન ભગાથિયાની દીકરી એને આઠસો વર્ષ થયા છે એની ગાય અહીંયા આવીને દાદા ઉપર વરસી જાતી અને કેરાસર આથરા કરવાના જે કેડા એમાંથી દાદા પ્રગટ થયા છે એનું નામ એટલે કેરાસર રાખ્યું છે રાજુભાઈ બખથરીયા રાજુભાઈ આ જે મંદિરનો ઇતિહાસ છે કે કેટલા વર્ષ જૂનો ઇતિહાસ છે હજારો વર્ષ ઇતિહાસ જૂનો છે તે મારી ઉંમર નાની હું કહી ના શકું પણ જ્યારે પાંડવોને અજ્ઞાતવાસ થયેલો ત્યારે પાંડવો અહીંયા ભાદર નદી કાંઠે જે યજ્ઞ કરેલો હતો એ યજ્ઞનું આજે પણ તમને પુરાવા રૂપે ભાદર નદી કાંઠે ખુશબુજી હવન કરેલો હતો એની પ્લસ એની ભસ્મો ભસ્મ આજે પણ જોવા મળે છે બીજું કે હું અહીંયા બત્રીસ વર્ષથી કેરણ મહાદેવના મંદિરે રોજ દર્શન કરવા આવું છું ત્યારે મેં જ્યારે નાની ઉંમર હતી ત્યારે જોયેલું કે શિવલિંગ નાનું હતું શિવલિંગ ચોખાની માપ ચોખા જેટલી મતલબ વધે છે શિવલિંગનું સ્વરૂપ નાનું હતું આજે મહાન વિરાટ સ્વરૂપ થઈ ગયું શિવલિંગનું શાક દર્શન થાય છે બીજું એક લોકવાયકા એ છે કે પાંડવો અહીંયા હતા એ દરમિયાન અહીંથી ભીમની જાન અહીંથી પાટણવાવ ઓસમ ડુગરમાં ગયેલી હતી બીજું કે આ અહીંયા આવવાથી તમારી મનોકામના ઈચ્છા પૂરી થાય છે અહીંયા જેમ ઉજ્જૈનમાં જેમ છે એવી જ રીતે બાજુમાં કાળ પણ મંદિર છે મતલબ મૂર્તિ છે અને અહીંયા આવવાથી તમામ ઈચ્છા પૂર્ણ પૂરી પણ થાય છે લોકવાયકા મુજબ પાંડવો અહીં વસવાટ કરતા અને તે દરમિયાન મહાદેવને પ્રસન્ન કરવા માટે મહારુદ્રી યજ્ઞ પણ કર્યો હતો અહીં કમળનું સુંદર ઉપવન હતું જેના કારણે જગ્યાનું પ્રથમ નામ કમલેશ્વર મહાદેવ હતું પરંતુ કાળક્રમે ઉપવન લુપ્ત થતાં અહીં કેડનું વન બની ગયું હતું જેના કારણે કેરાળેશ્વર મહાદેવ એવું નામ પડી ગયું છે હરેશ ભાલિયા ગુજરાત ન્યૂઝ જેતપુર